સાબરકાંઠા અરવલ્લી લોકસભાની બેઠક ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો. સાબરકાંઠામાં કમળ ખીલ્યું. ભાજપના મહિલા ઉમેદવાર અને પૂર્વ શિક્ષિકા શોભનાબેન મહેન્દ્રસિંહ બારીયાની અંદર અંદરના વિરોધ વચ્ચે ભવ્ય જીત થઈ. જીત બાદ શોભનાબેન બારીયાએ પ્રભુ તથા મતદારો, મંત્રી, ધારાસભ્યો અને ભાજપ કાર્યકરોનો આભાર માન્યો. શોભનાબેન બારૈયાની જીત થતા હાલ તો વિરોધીઓની બોલતી બંધ થઈ છે. શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા અરવલ્લીના લોકોનો પણ આભાર માન્યો છે અને લોકોના સાથે રહી વિકાસના કામો કરશે. સરકારનો જેમણે 10 વર્ષનો અનુભવ કર્યો છે એના માટે જનતાએ આજે ફરીથી પાઈપ વરસાવી છે. ત્યારે એમના નેતૃત્વમાં કામ કરવાનું જયારે મને મોકો મળશે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી સમજી છું કે જનતાની વચ્ચે જઈને જનતાની સેવાના કાર્યો કરી શકે. મોદી સાહેબે એવા સમયે મને છોટી બેન કહી હતી કે જ્યારે મેં મારો ભાઈ 20 દિવસ પહેલા ગુમાવ્યો હતો અને એવા સમયે જ્યારે મોદી સાહેબે મને છોટી બેન કીધું ત્યારે એમનું જે પીઠ પર મને લાગ્યું, એમણે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવી છે. પ્રચાર પણ અમે કરી દો, અમારી જોડે કાર્યકર્તાઓ, અમારા ધારાસભ્ય શ્રી, મંત્રી શ્રી અમારી સાથે જોડાયા હતા, એમનો ખૂબ મને સહકાર મળ્યો. સાબરકાંઠા અરવલ્લી લોકસભાની બેઠક ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો. સાબરકાંઠામાં કમળ ખીલ્યું. ભાજપના મહિલા ઉમેદવાર અને પૂર્વ શિક્ષિકા શોભનાબેન મહેન્દ્રસિંહ બારીયાની અંદર અંદરના વિરોધ વચ્ચે ભવ્ય જીત થઈ. જીત બાદ શોભનાબેન બારીયાએ પ્રભુ તથા મતદારો, મંત્રી, ધારાસભ્યો અને ભાજપ કાર્યકરોનો આભાર માન્યો. શોભનાબેન બારીયાની જીત થતા હાલ તો વિરોધીઓની બોલતી બંધ થઈ છે. શોભનાબેન બારીયાએ સાબરકાંઠા અરવલ્લીના લોકોનો પણ આભાર માન્યો છે અને લોકોના સાથે રહી વિકાસના કામો કરશે.